આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 6 માં ચેપ્ટર નંબર 5 પાયાના આકારોની સમજૂતી એના વિશે આજે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. આપણે આગળના ચેપ્ટરમાં એવું શીખી ગયા કે બિંદુ કોને કહેવાય, રેખા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, કિરણ કોને કહેવાય, એ બધું જ આપણે આગળના ધોરણમાં શીખી ગયા છે. એ દરમિયાન આપણને એવી ખબર પડી કે રેખાખંડ જે છે એ રેખાનો એક ભાગ છે. પહેલા તો રેખાખંડ એટલે તો કે બે બિંદુઓને જોડતો જે માર્ગ છે નાનો, આને રેખાખંડ કહેવાય. હવે આ રેખાખંડ છે એ શેનો ભાગ છે? રેખાનો ભાગ છે. અહીં અનંત સુધી આમ જો સપોઝ રેખા વિસ્તરાયેલી હોય તો આ રેખાખંડ છે એ શેનો ભાગ બન્યો કહેવાય? રેખાનો ભાગ બન્યો. આટલું ક્લિયર? ઓકે. હવે કોઈ બે રેખાઓ છે, એ બે રેખાઓ કે બે રેખાખંડ ભેગા મળી અને ખૂણો બનાવે છે. શું બનાવે છે? ખૂણો બનાવે છે. એટલે બે રેખાખંડ ભેગા મળી અને શું બનાવે છે? ખૂણો બનાવે છે. ઓકે. અહીંયા આપણે જોયું કે ખૂણો બની. ઓકે. હવે ખૂણાના પ્રકાર કેટલા છે? તો તમને અહીંયા કેટલા ખૂણાના પ્રકાર આપેલા છે એ આપણે જોઈએ. એ પહેલા એક આપણે માપ જોવાનું છે કે જે છે 1 મિલીમીટર. 1 મિલીમીટર બરાબર કેટલા થાય? તો કે 1 મિલીમીટર બરાબર 0.1 સેન્ટીમીટર થાય. કેટલા થાય? 1 સેન્ટીમીટર. હવે ખૂણો, ખૂણો આપણને ખબર છે. ખૂણો શું છે? બે રેખાખંડો ભેગા મળી અને એક જે ઉદ્ભવ બિંદુમાં જે રચે છે એને ખૂણો કહેવાય છે. ખૂણો આપણે આના પહેલાં જોયું હતું. ખૂણો એટલે આપણે એવું એક્ઝામ્પલ આપ્યું કે તમે તમારા ઘરે છો, કોઈ એક ગેસ્ટનો ફોન આવે છે કે ભાઈ અમે તમારા ઘરે આવીએ છીએ ચાલો, પણ એને આપણું ઘર મળતું નથી. તો આપણે એને શું કહેવાના છીએ? ભાઈ તમે આપણા અહીંયા ખૂણે ઊભા રહેજો ને શેરીના. આપણે એવું કહીએ છીએ કે શેરીના ખૂણે ઊભા રહેજો, શેરીના કોર્નરે ઊભા રહેજો, હું તમને અહીંયા આવીને તેડી જાઉં છું. આપણે એવું કહીએ છીએ ને? હા. તો પછી આપણે શું કરીએ છીએ? આપણા ઘરેથી આપણી જે શેરીનો ચોક હોય છે ત્યાં જાય છે. ત્યાં એક મેઇન રોડ હોય છે, ત્યાં એ ભાઈ ખૂણા ઉપર ઊભા હોય છે. એ છે આ ખૂણો છે છોકરા, કે અહીંયા તમારું આ ઘરની શેરી, આ તમારો મેઇન રોડ અને અહીંયા એ ભાઈ ઊભા હોય તો આ છે એ શું છે? ખૂણો છે. ખૂણો, કોર્નર, એંગલ જેને કહેવાય છે ખૂણાને. આટલું ક્લિયર? ખૂણો એટલે ખૂણો એટલે આપણને ખબર પડી. હવે એના પ્રકારમાં, ખૂણાના પ્રકારમાં તમને અહીં આપેલા છે કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ અને સરળ કોણ. કેટલા આપેલા છે? 4. કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ અને સરળ કોણ. ઓકે. હવે એમાં આપણે પહેલું જોઈએ, કાટખૂણો 90° હોય છે. કાટખૂણો છે એ એકબીજાના રેખાખંડને ઊભી લાઇનમાં છેદે, એટલે એ જે બનાવે એ કાટખૂણો. કાટખૂણો કેટલા અંશનો હોય? 90°. કેટલા અંશનો? 90°. હવે અહીંયા તમે બધા જુઓ, આ બે રેખા એકબીજાના આ એકબીજાને કેવી છે? લંબ રેખા છે. એટલે કે આ બંને રેખા છે એ કેટલાનો ખૂણો બનાવે છે? 90°નો ખૂણો બનાવે છે. ક્યારેય પણ આવી સાઇન દોરેલી હોય ને એનો મતલબ કાટખૂણો છે. કેવો ખૂણો? કાટખૂણો. કાટખૂણાનું માપ શું હોય? 90°. કેટલું હોય? 90°. હવે મેં આનાથી આમ જો અત્યારે આમ છે, હવે એનાથી આમ નાનો બનાવીએ. હાલો હું આટલો બનાવું છું. આ ખૂણો કેટલાનો હશે? એનાથી નાનો. એટલે આ સપોઝ 40°નો ખૂણો હોય તો 90°થી નાનો ખૂણો જે હોય એને કહેવાય છે લઘુકોણ. શું? લઘુકોણ. મોટો છે એને કાટકોણ 90°. 90°થી ઓછો હોય તો લઘુકોણ. અને હવે આવ્યું ગુરુકોણ. ગુરુ એટલે મોટું, એટલે કે 90°થી મોટો હોય. જો જો 90°થી આવી રીતે આમ ઊભી લઈ નથી આમ, હા, પણ હવે કેવો છે ગુરુકોણ, એટલે મોટો ખૂણો છે. જો આવડો મોટો આમ, આ જો આ કેવડો મોટો ખૂણો થયો, આ આખો આ આમ આ ખૂણો આવડો મોટો થયો.
ખૂણો હશે 100 સપોઝ 40 કે 50 હોય તો આ ખૂણો છે કેવો થયો ગુરુ કોણ એટલે કે 90 અંશ નો જે હોય કાટકોણ 90 અંશ ઓછો હોય તો લઘુ કોણ અને 90 અંશ થી વધારે મોટો હોય તો કેવો ખૂણો ગુરુ કોણ આટલું ક્લિયર લઘુ કોણ ગુરુ કોણ અને કાટકોણ ઓકે હવે અહીંયા છે સરળ કોણ શું છે કે સરળ કોણ છોકરાઓ તમને એક ઘડિયાળ આપેલી છે તો ઘડિયાળમાં કાંટા હોય ને છોકરાઓ કાંટા આ સપોઝ મોટો કાંટ નાનો કાંટો છે અને આ છે મોટો કાંટો છે આ રીતના બે કાંટા હોય જે ત્રીજો હોય તો હોય સેકન્ડ કાંટો કેવો હોય સેકન્ડ કાંટો આ તમારે ઘડિયાળનો કાંટો છે એ ઘડિયાળ આપેલી છે એમાં એક અડધું ચક્કર પૂરું કરે એટલે અડધું પરિભ્રમણ કરે એટલે કે અહીંયા 12 છે અહીંયા કાંટા બે આવેલા હોય સપોઝ ઈ ફરી ફરી ક્યાં અડધું પરિભ્રમણ કરે એટલે કેટલા ભાગમાં ફરે છે ઈ અડધા ભાગમાં કેટલા ભાગમાં અડધા ભાગમાં જોઈ ફરતું હોય તો આ જે ખૂણો બનાવે છે ઈ સરળ કોણ બનાવે છે કેવો કોણ બનાવે છે સરળ કોણ એટલે કાંટા ઉપરથી તમને ક્લિયર થઈ ગયું કે સરળ કોણ એટલે તો કે ઘડિયાળના કાંટામાં અડધું પરિભ્રમણ પૂરું કર્યું હોય તો એ સરળ કોણ બનાવે લઘુ કોણ એટલે 90 અંશથી ઓછો ગુરુ કોણ એટલે 90 અંશથી વધારે અને કાટ કોણ એટલે 90 અંશ કેટલા 90 અંશ આટલું ક્લિયર કાટ ખૂણો 90 અંશ એનાથી નાનો લઘુ કોણ અને કાટકોણ થી મોટો ગુરુ કોણ આટલું ક્લિયર ઓકે હવે લાસ્ટમાં તમને આવે છે છોકરાઓ લંબ રેખાઓ શું છે છોકરાઓ લંબ રેખાઓ તો એમાં એવું કીધું છે કે બે રેખા એવી રીતે છેદે કે રચાતો ખૂણો 90 અંશનો થાય તો તે લંબ રેખા છે અહીંયા આપણે જોઈએ ચાલો આ એક રેખા અને આ બીજી રેખા આ બંને રેખા એકબીજાને ક્યાં છેદે છે અહીંયા વચ્ચે છેદે છે એકબીજાને કાપે છે હા તો આના દ્વારા આ ખૂણો જે બન્યો છે આ ખૂણો આ રેખા બે છે આ ખૂણો કેટલાનો બન્યો હશે 90 અંશ એટલે કે 90 અંશનો ખૂણો બને આ રેખા અને આ રેખાને કેવી કહેવાય છે લંબ રેખા કહેવાય છે કેવી રેખા લંબ રેખા એટલે કે એકબીજાને જો રેખા છેદે અને એ કેટલા અંશનો ખૂણો બનાવે 90 અંશનો ખૂણો બનાવે તો એને એકબીજાની લંબ રેખા કહેવાય છે આટલું ક્લિયર ઓકે લંબ રેખાને આવી રીતે આમ એક રેખા અને આ બીજી રેખા આ રીતની સંજ્ઞા વડે દર્શાવાય છે કે તમને ક્યાંય આવું આવે ને છોકરાઓ એ બી લંબ બી સી એનો મતલબ આ રેખા અને આ રેખા એ બીજાને કેવી છે લંબ છે કેવી છે લંબ રેખા છે આટલું ક્લિયર ઓકે ઓકે સાંભળો બધા હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવશી ત્યારે ત્રિકોણ છે બીજા કાટખૂણા છે એના વિશે અભ્યાસ કરવાનો છે ત્યાં સુધી બધા આટલા કોન્સેપ્ટ ક્લિયર કરશે રીડિંગ કરશે એના માટે બધાને ઓલ ધ બેસ્ટ